વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને જીતાડવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિસનગરમાં જીડી હાઇસ્કુલ સામે સભાને સંબોધી હતી આ સભામાં ઋષિકેશ પટેલને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ સામે ખૂબ જ આખરા પ્રહારો કર્યા હતા જેમાં વિસનગરમાં ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી આપી જેવા કામોને યાદ કર્યા હતા વિસનગરમાં વિધાનસભાની સીટ જીતવા માટે તમામ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે વિધાનસભા બેઠક પર પ્રચારના ગણતરીના દિવસો બાકી છે જેમાં તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો પણ પ્રચાર કરવા માટે આવી રહ્યા છે જેમાં કોંગ્રેસના પણ પ્રદેશ અધ્યક્ષ સભા કરી ગયા છે ત્યારે ત્રણ ટાઉનથી વિસનગર વિધાનસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને જીતાડવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિસનગરમાં જીડી હાઈસ્કૂલ સામે સભાને સંબોધી હતી ભાજપ આ બેઠક પર સતત જીતતું આવ્યું છે જેનાથી આ સીટ જીતવી ભાજપ માટે જરૂરી હોય ઋષિકેશ પટેલને જીતાડવા માટે ડીચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં સભામાં ઋષિકેશ પટેલને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા આ સભામાં વિસનગર ભારતીય જનતા પાર્ટી સહિત વિસનગરના ભાજપના કાર્યકરો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને મત આપવા માટેની પણ અપીલ કરી હતી ઋષિકેશ પટેલે મંત્રી બનાવવામાં આવશે તેવો ઇશારો પણ કર્યો હતો તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ સામે ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા જેમાં વિસનગરમાં ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી આપી જેવા કામોની યાદ પણ કર્યા હતા જિગ્નેશ્વર પટેલ લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા